सताधार मां संत थिया अन परबे प्रगट्या पीर अवतारी थई ने बापो आवियो ई बगदाणे बजरंग वीर ई बगदाणे बजरंग वीर ये भी आ सौराष्ट्र नी धींगी धरती अन सौराष्ट्र नी धरती एटले संतो महंतो जति सती अन सुरवीरो नी धरती केवाय अन एना धरती ना गुण गाता गाता कवियों नी जीभ हजी अटकी नथी कि प्रौढ़ सिंधु परे जुगती पश्चिमे मध्यमा एशिया नी अटारी अने हिंद देवी तणी कमर पर चमकती दृढ़सी सूक्ष्म जाणे कटारी अरे पहाड़ उन्नत मुखे कीर्ति उचारता गरजती जलनिधि गान चरणी ई भली भारती भौमनी बंधु तनी या वड़ी धन्य हो धन्य सौराष्ट्र धरती ई आ सौराष्ट्र नी धरती मा अनेक संतो थया अनेक सतियो थया अनेक शूरवीरो थया पण मारे वात करवी छे सतनो आधार सताधारमां भूतरा दादा केवी रीते आव्या ई भूतवड केवी रीते कहेवाय ई भूतवडनो इतिहास शुं छे अने ई भूत क्यांथी आव्युं अने आजे ई भूत छे ई भूतरा दादा थई अने पूजाई गया छे अने लोकना दुख दूर करे छे अने जे व्यक्ति ने भूत वळगेलू होय ने ई सताधारमां भूत वडे जई आवे एटले एनुं भूत निकळी जाय एटले अनेक आवा परचाओ छे ई भूतड़ा दादा आव्या केवी रीते नी भूतड़ा दादा नो इतिहास शू छे एनी मारे तमने वात करवी छे जे ते समय मा ई वखते आपा गीगा नो सौराष्ट्र नी अंदर डंको बोले भाई अने अभियागतो ने भूख्या ने भोजन खवरावे गायो नी सेवा करे ई आपा गीगा नो डंको वागेलो अने गामो गाम थी माणा छे ई गाडा लई लई बळद गाडा लई लई अने दर्शन करवा माटे आवे एमा बगसरा नी बाजू नो માવ જીંજવા નામનું ઈ ગામ અને ત્યાંના ગાડા દર્શન કરવા આવે અને એકવાર આપા ગીગાને માવ જીંજવાનું ગાડું જે આવ્યું હતું એમાંથી એક માણા હે આપા ગીગાને ફરિયાદ કરી કે બાપા અમારા ગામમાં એક ભૂવો છે અને ઈ ભૂવાથી આખું ગામ ડરે છે હે કે ભૂવાથી આખું ગામ ડરે છે કેમ ડરે છે કે એની પાસે ભૂત છે અને ઈ ભૂતને જે ભૂત છે ને એના વંશમાં કરી લીધેલું છે ઈ ભુવાએ અને આખા ગામમાં ઈ ભુવાનું જ હાલે છે અને કદાચ જો કોઈ એની હામું પડે એનું ધનોત પનોત કઢાવી નાખે છે ભૂત પાસે અને ઈ ભૂત એના વંશમાં છે કરવું શું બાપા કે માવ જીંજવાના છો ને કે હા હવે તમે જયારે અહીંયા ગાડું લઈને આવો ને ત્યારે ઈ ભુવો છે ને ભુવાનું નામ શું છે કે ઈ ભુવાનું નામ કર્મણ ભુવો છે એને અહીં લેતા આવજો ને એને કહેજો કે આપા ગીગા યાદ કરે છે કદાચ ન આવે તો ખાલી કહેજો તો ખરા કે આપા ગીગા યાદ કરે છે જાને જ્યારે માવ જીંજવાથી એ માણસો છે એ આવે ત્યારે ગામના ચોરે જે વડલો હતો ને એ વડલાની નીચે એ કર્મણ ભૂવા બેઠા હોય કોઈથી એને કઈ કહેવાય નહીં એને તો એની સામું નીકળવું હોય તો ઝૂકીને હાલવું પડે કારણ કે એવું ભૂતને વંશમાં કરેલું એને ભૂત જેમ કર્મણ ભૂવા કે એમ જ કરે ભૂત અને કોઈ એની હામો થાય તો એનું ધનોત પનોત કઢાવી નાખે ભૂત અને એ ગાડું જ્યારે આપા ગીગાના દર્શન કરવા માટે સતાધાર આવતું હતું એ માવ જીંજવાનું ગાડું ત્યારે એ માવ જીંજવાના અમુક માણસોએ કીધું કર્મણ ભૂવાને ભૂવાજી આપા ગીગા તમને ગઈ વખતે યાદ કરતા આવવું નથી એ વાત ટાળી દે અને સતાધાર જાય નહીં બે ત્રણ વાર આવું થયું અને ચોથી વાર જયારે એ લોકો આવતા હતા ગાડું લઈને એ વખતે કીધું કે આપા ગીગા તને બહુ યાદ કરે છે ત્યારે કર્મણ ભૂવાને એમ થયું કે હાલને જાઓ મારે ક્યાં ભાડું દેવું આ બળદ ગાડામાં બેસી ગયા અને કર્મણ ભૂવા અને માવ જીંજવાનું એ આખું ગાડું ભરેલું અને માણસો આવે છે સત્તાધારના પાદરમાં એ સત્તાધારના પાદરમાં ગાડું પગ્યું એટલે આપા ગીગાએ એક માણસને મોકલ્યો જાઓ એ ગાડું આવે છે ત્યાં જઈને કીધું કે આ માવ જીંજવાનું ગાડું છે ગામના પાદરમાં ભાઈ માણસ મોકલેલો આપા ગીગાયો અને માણસે એમ કીધું કે આ માવ જીંજવાનું ગાડું છે કે હા કે આમાં કર્મણ ભૂવા છે કે હા કે કર્મણ ભૂવાને કે ઉતરી જાય આપા ગીગાનો હુકમ છે કે ઉતરી જાઓ અને કર્મણ ભૂવાને ભાઈ રૂવાડા ઊભા થઈ ગયા હો કે આપા ગીગાને ખબર કેમ પડી કે આ માવ જીંજવાનું ગાડું છે અને આની અંદર કર્મણ ભૂવો છે અભિમાન મળ્યું ઓગળવા આપા ગીગાએ મને ઉતરવાનું શું કામ કીધું તમે ઉતરી જાઓ અને હમણાં દી આથમવાનો સમય છે સંધ્યા ટાણે હમણાં ગાયું નીકળશે એ સતાધારની જગ્યાની ગાયું આપા ગીગાની ગાયું જ્યારે આવે એ ગાયુંની પાછળ પાછળ તમારે આવવાનું છે કાંઈ વાંધો નહીં એ કર્મણ ભૂવા ઉતરી ગયા અને ઉતરી ગયા પછી જે ગાડું હતું એ તો નીકળી ગયું સતાધારમાં આપા ગીગાના દર્શન કર્યા
સત્તાધારના અદરમાંથી આપ ગીગાને ગાયું છે એ હાંજકના ટાઈમે ધીમે 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 હાલી આવતી હોય અને એ ગાયું આવતી હોય આપણે એમ જોઈને ત્યાં એમ લાગે કે જાણે શિહણ્યું હાલી આવતી હોય એ બી સત્તાધારની ગાયું અને એ ગાયું નીકળી અને એની પાછળ કર્મણ ભુવાને આવવાનું કીધું હતું એટલે ગાયુંની પાછળ પાછળ હાલ્યા આવતા હતા પણ કર્મણ ભુવા છે એ કાળા કપડાં પહેરતા હતા આખા પહેરેલા કાળા કપડાં અને ગાયુંની ફરિયુંમાંથી ભાઈ ધૂળ ઉડે ને ડમરી ઉડી અને ધીમે 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 એ હતાધારના પાદરમાંથી ગાયુંની પાછળ પાછળ આવનારી કર્મણ ભુવા છે એ હતાધારના આપા ગીગાના આશ્રમમાં જ્યારે પહોંચ્યા ને ત્યારે એણે પહેરેલા કાળા કપડાં હતા એ એકદમ શ્વેત થઈ ગયા હતા એકદમ ધોળા કલરના વ્હાઇટ કલરના થઈ ગયા હતા અને કર્મણ ભુવાએ જોયું કે ઓ આવો પરાક્રમી સંત કોણ આના દર્શન તો ભાઈ કરવાથી ભવ ભવના મેણા ટળી જાય એમ છે ભવ ભવ દુઃખ ખરા ટળી જાય દુઃખ મટી જાય આવો મહાન સંત કોણ છે મારા જે કાળા કપડાં હતા એ વ્હાઇટ થઈ ગયા અને ત્યાં જઈ આંખમાંથી આહુડાની ધાર થઈ અને આપા ગીગાને પગમાં પડ્યા અને કીધું કે આપા મને ઉગાવ આ મારા કાળા કપડા ધોળા થઈ ગયા મારું પાપ આજ ધોવાઈ ગયું હોય એવું લાગે છે અને એ વખતે આપા ગીગા એમ કહે છે કર્મણ ભુવા હવે ભુવાપણું મેલીને ભગતપણું શરૂ કરો અને તમારી પાસે જે ભૂત છે ને એ ભૂતડાઓને હારે ન રાખવાના હોય ભૂતડા જેની હારે હોય એનું જીવન તો પાપી કહેવાય ભલા માણા અને જેનું જીવનમાંથી હવે પાપ ધોવાઈ ગયા હોય ને કાળામાંથી શ્વેત થઈ ગયા હોય સફેદ થઈ ગયા હોય એને પછી હવે ભૂતડા હારે રાખવાની જરૂર ન હોય તમે ભુવાપણું મેલી અને ભગતપણું કરો અને ઠાકરનું ભજન કરો કે બાપુ ભજન તો કરવું છે હવે તો લાગી ગઈ છે અને અહીંયા જ આના આશ્રમમાં રહેવું છે પણ આ ભૂતને મારે મૂકવું અને એ વખતે આપા ગીગા કહે છે કે તારી હારે જે ભૂત છે ને એને આમાં વડલે મૂકી દે આપા આ ભૂત તો ભૂતને મૂક્યા પછી એ મને નડશે કદાચ મને હેરાન કરશે નહીં હેરાન કરે કારણ કે તું હવે ભુવામાંથી ભગત થયો છો અને તારામાં ઠાકરની ભક્તિ આવી છે બાપ ભૂત તને હેરાન નહીં કરે અને જ્યારે જ્યારે આ સત્તાધારની જગ્યામાં કંઈ નવું જમવાનું બનશે ત્યારે આપણે ભૂતને જારી દઈશું એટલે તને હેરાન નહીં કરે અને એ ભૂતને પછી વડલા ઉપર મૂકી દીધું અને આપા ગીગાએ કીધું કે આજથી આ વડ ઈડિયારો વડ કહેવાય જોજો ભૂતવડ તો હવે પછી થાય છે એ ક્યારે થાય છે એની મારે તમને આગળ વાત કરવી છે એ ઇતિહાસ અધૂરો છે પહેલાં તો ઈડિયારો વડ આપા ગીગાએ કીધું આ ભૂતને તમે ત્યાં મૂક્યું છે અને હવે જ્યારે જ્યારે સત્તાધારની અંદર કંઈક નવું જમવાનું બનશે ત્યારે એ ભૂતને આપણે જારશું અને આજથી આ કીડિયારો વર કહેવાશે અને પછી તો આખી ઘટના એવી બની કર્મણ ભુવા હતા એ કર્મણ ભગત થયા અને પછી તો આપા ગીગાના ગયા પછી સંત કર્મણ બાપુ એણે એ ગાદી સંભાળી અને કર્મણ ભગતના ગયા પછી રજૂમાં અને સમજુમાં એ જગ્યાને સંભાળી અને એ પછી હરજીવન ભગત આવ્યા અને હરજીવન ભગત ગયા પછી રામ ભગત આહિર આવ્યા જે એનો આખો ઇતિહાસ તો અદ્ભુત છે કે પોતાના મોટા ભાઈ ગુજરી ગયા પછી એમના જે ઘરવાળી હતા એટલે આ જે રામ આહિર હતો એમના ભોજાઈ એટલે કે એમના ભાભી એને જ્યારે એમ કહેવામાં આવ્યું કે તમે દેર મટું વાળી લ્યો એટલે કે આ રામ આહિર સાથે લગ્ન કરવાની જ્યારે વાત આવી ત્યારે રામ આહિરને એમ થઈ ગયું કે મેં તો મારી ભાભીને મારી મા માની છે અને આ લોકો એમ કે દેર મટું વાળવાનું મારે એની સાથે લગ્ન કરવાના અને ત્યાંથી નીકળી ગયા રામ ભગત આહિર પોતાની ભેંસું લઈ અને નીકળી ગયા હતા ઘર છોડી અને પછી રખડતા ભટકતા ભટકતા એને ભક્તિ લાગી અને સત્તાધારમાં આવ્યા અને સત્તાધારમાં આવ્યા પછી એ પોતાની જે ભોજ ભેંસ હતી રામ આહિરની એ ભેંસનું દૂધ છે એ ત્યાં મંદિરમાં ચડાવતા અને એ વખતે હરજીવન ભગતે કીધું કે રામ હે રામ આહિર તમે જે આ ભેંસનું દૂધ ચડાવો છો આજ તો તમે ચડાવો છો કાલ કોણ ચડાવે તમે તો વયા જાહો આ કદાચ કપરો કાળ થોડો ઘણો છે એટલે તમે દુષ્કાળ કાપવા માટે આવ્યા હોય અને કાલ તો તમે વયા જાહો પણ પછી કોણ આ દૂધ ચડાવશે અને એ વખતે રામ આહિર છે ને એ એમ બોલે છે કે બાપુ તમારા ગયા પછી હું આ મંદિરને દૂધ ચડાવીશ
હવે મારે અહીંથી જવું નથી અને પછી એ ભોજ બેન અને એનો જે પાડો થયો એ પાડો ખીર તરીકે હજી પણ સત્તાધારમાં ઓળખાય છે, એ પૂજાય છે. જોજો સંતનો સંગ થાય તો પાડા ખીર થઈ જાય અને ભૂત છે ને એ પૂજાવા માંડે. એટલે એક ભૂત તો વડલે હતું, પણ હવે જોજો આ રામ ભગત ગાદીએ આવ્યા હરજીવન ભગત ના ગયા પછી રામ ભગત છે એને ઘણી બધી ભક્તિ કરી અને સિદ્ધાઈ પ્રાપ્ત કરી. અને એક વખત ઘટના એવી બની કે વિસાવદરનું માંડાવડ નામનું ઈ ગામ અને ત્યાંના જે દરબાર હતા એ દરબારગઢની અંદર ભૂત દેખાણા કરે અને રાતે કોઈને ઊંઘ આવે નહીં. ઘણા ભુવા અને ભરાડીઓ બોલાવ્યા પણ ભુવા ભરાડીઓ છે ભૂતથી ભાગી જાય ભાઈ ભૂતને જોઈને જોઈ લો. અને એવું એક ભૂત અને આખા રાજને હેરાન કરી નાખેલું, બીક લાગતી હતી. અને પછી ઈ જે માંડાવડના દરબાર હતા એ આવ્યા છે સત્તાધારની અંદર અને રામ બાપુને વાત કરી. રામ આહિર જેને ભાઈ ભક્તિનો આમ જેની માળા એ માળાના મણકા હોય ને એ માળાના મણકા ફરતા હોય કે આપણને એમ લાગે કે એની કદાચ માળાના મણકે મણકે ઠાકર બેઠો હોય છે અને એવી એ ભક્તિ કરે. અને એમાં એ માંડાવડના દરબાર આવીને એમ કહે છે બાપુ અમારે રાજમાં રાતે ભૂત દેખાય, ભૂતનું કંઈક કરો. અને એ વખતે રામ બાપુ એમ કહે છે તમને ભૂત હું નડે તમને કાંઈ હેરાન કરે છે કે હેરાન નથી કરતો પણ અમે ભૂતને જોઈને બીએ છીએ રાતે રાતે ક્યારેક ક્યારેક ગઢના આંગરાવમાં એ ભૂત દેખાય છે બાપુ એનું કંઈક કરવું જોઈએ. રાતે અમને ઊંઘ નથી આવતી, અમારું આખું નગર છે એ ઊંઘ લઈ નથી શકતું, બીકનું માર્યું આ ભૂત કંઈક કરી નાખશે તો. અને એ વખતે રામ બાપુ એમ કહે છે તો એ ભૂત મને આપી દે, કંઈક મને આપી દે એ ભૂત, આલે હું તારા ગઢમાં આવીશ અને ભૂતને લઈ જાય કાંઈ વાંધો નહીં. દરબાર આવે છે માંડાવડ. અને બીજા દિવસે રામ બાપુ આવ્યા ભાઈ માંડાવડમાં વિસાવદરનું એ માંડાવડ અને એ રાજમાં આવી અને આ દરબારને કીધું લાવો દરબાર ભૂત, મેં તમને કીધું હતું કે હું કાલે આવીશ અને ભૂત લઈ જઈશ લાવો. અને એ વખતે દરબાર છે અચંબામાં પડી ગયા, આ કોઈ વસ્તુ થોડી છે કે હું તમને હાથમાં લઈને આપી દઉં બાપુ, આ ભૂતને કેવી રીતે લઈ જશો. અને એ વખતે કીધું કે હું મારી જે આ પછેડી છે પછેડી નીચે પાથરું છું અને થોડાક ચોખા મંગાવો થોડીક ઝાર મંગાવો અને એ ઝાર મુઠ્ઠી ભરીને ઝાર આવી અને એ પછેડીમાં નાખીને કીધું કે હવે હું એવું માનું છું કે ભૂત આમ આવી જશે અને ભૂત આવી જશે તો સામે જે તમારો મોટો વડલો દેખાય છે એ વડલાની મોટી ડાળ નીચે પડી જાય તો માની લેજો ભૂત આ મારી જોળીમાં આવી ગયું, મારી ધાબળીમાં આવી ગયું, આ માળી કામળીમાં આવી ગયું. એ વખતે તો ભક્તો બધા જે હતા એ કાળી કામળીઓ રાખતા મોટી પછેડીઓ રાખતા અને એ જે ઝાર છે એ ઝાર અહીંયા બરાબર આ કામળીમાં નાખવી, પછેડીની અંદર ઝાર નાખી અને કણાક દઈ મોટા વડલાની જે મોટી ડાળ હતી એ ભાંગી ગઈ. એટલે રાજાને દરબારને વિશ્વાસ આવી ગયો કે ભૂત હવે રામ બાપુની જોળીમાં આવી ગયો છે. એ જોળી લઈ અને રામ બાપુ છે એ નીકળી ગયા અને જઈ અને વડલે જઈ અને એ ઝાર વેરી નાખી એટલે એ ભૂત વડલામાં વહી ગયું. અને પછી એણે ભૂતને કીધું કે તમે લાવ્યા કરો ને હું ખવરાવ્યા કરું ભલામાં, તમારે કોઈને નડવાનું ન હોય, કોઈને બિવરાવવાના ન હોય. અને એ વખતે ભૂત છે ને એ એમ કહે છે કે રામ ભગત સંતનો સંગ થયો છે, હવે તો અમારે ભક્તિ કરવી છે અને અમે ગમે ત્યાંથી લાવશું અને તમે ખવરાવ્યા કરજો. જોકે ઘણા બધા લોકો એવું કહે છે કે ભૂત ત્યાં લાવે છે અને જમવામાં પૂરું પાડે છે એવું નથી, સત્તાધાર તો એ પહેલાંય હાલતું હતું પણ આ તો રામ બાપુની કંઈક ભક્તિ હતી કે ભૂત ત્યાં આવ્યું અને ભૂતને સારા રસ્તે ચડાવ્યા. તમે જોજો ભક્તિએ ચડાવ્યા ને કીધું કે જાઓ તમે લાવ્યા કરો ને હું ખવરાવ્યા કરું, ભૂતને કામે લગાડી દે એનું નામ સંત કહેવાય અને એ પછી ભૂતવડ તરીકે એ વડ ઓળખાણો આવો હતો. આ ભૂતળા દાદાનો કંઈક ઇતિહાસ.